આ દુનિયાની ટોપ 10 ખબરોની ચીની રાષ્ટ્રપતિ જિનપિંગે ચીની અંતરિક્ષ સ્ટેશનમાં તૈનાત 3 યાત્રિકો સાથે વાત કરી છે. જિનપિંગે અંતરિક્ષ યાત્રિકોને જણાવ્યું છે કે દેશનો મહત્વાકાંક્ષી અંતરિમ અન્વેષણ કાર્યક્રમ એક મહત્વપૂર્ણ પ્રોજેક્ટની સાથે સાથે એક માઇલસ્ટોન પણ છે. પાકિસ્તાનના લાહોરમાં એક ઘરમાં બ્લાસ્ટ થતા 2 લોકોના મોત થયા, 17 લોકોને ગંભીર ઈજા પહોંચી છે. બ્લાસ્ટ કુખ્યાત આતંકી હાફિઝ સઈદના ઘર પાસે થયો હતો. કોરોના વાયરસના અલગ અલગ વેરિયન્ટ લોકોની ચિંતા વધારો કરી રહ્યા છે. જોકે આ વચ્ચે રાહતના સમાચાર આવે છે. વૈજ્ઞાનિકો એ વેક્સિન બનાવવા પર કામ કરી રહ્યા છે જે દરેક પ્રકારના વેરિયન્ટમાં કામ કરી શકે. નેપાળમાં 1 જુલાઈથી સ્થાનિક ફ્લાઇટો ફરીથી શરૂ થશે. નેપાળના પર્યટન અને નાગરિક ઉડ્ડયન વિભાગે જણાવ્યું છે કે કોરોનાની ગાઈડલાઇન સાથે તમામ ફ્લાઇટ શરૂ કરવામાં આવશે. આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ આવતીકાલથી શરૂ થશે. પાકિસ્તાનના લાહોરમાં આતંકી હાફિઝ સઈદના ઘરની બહાર બ્લાસ્ટ થયો હતો. ભારતના ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફે ચીન અને પાકિસ્તાન અંગે નિવેદન આપવામાં કહ્યું છે કે ચીન અને પાકિસ્તાને અડીને આવેલા વિસ્તારો ભારત માટે મહત્વપૂર્ણ છે. ગત વર્ષે ગલવાન ઘાટીમાં થયેલી અથડામણ બાદ ચીની સેનાને અનુભવ થયો કે હજુ પીએલએ આર્મીના સૈનિકોને ટ્રેનિંગ તૈયારીઓ સાથે સુસજ્જ કરવાની જરૂર છે. ચીની સેના ઓછા સમયગાળા માટે લડવા તૈયાર હતી, પરંતુ તેની પાસે હિમાલયના પહાડી ક્ષેત્રમાં યુદ્ધનો વધુ અનુભવ નથી. એલએસી પર ચીન ભારત વચ્ચે 1 વર્ષ કરતા પણ વધુ સમયથી ચાલી રહેલા તણાવની વચ્ચે ચીન ભારતીય રક્ષા મંત્રાલય સહિત કેન્દ્ર સરકારની વિવિધ વેબસાઇટને હેક કરવાના પ્રયાસો કરી રહ્યો છે. આ વાતનો ખુલાસો કર્યો છે પશ્ચિમ બંગાળના માલદા જિલ્લામાં ધરપકડ કરાવેલા ચીની નાગરિકે. ભારત અમેરિકા હિન્દ મહાસાગરમાં 2 દિવસ સુધી કરશે યુદ્ધભ્યાસ. યુદ્ધમાં ઇન્ડિયન એરફોર્સ સુખોઈ 30 એમકેઆઈ ફાઇટર જેટ પણ ભાગ લેશે. એન્ટીગુઆમાં પીએનબી કૌભાંડના આરોપી મેહુલ ચોકસી અંગે વિપક્ષના સવાલ પર પ્રધાનમંત્રી ગેસ્ટન બ્રાઉનનું મોટું નિવેદન. 2018થી નાગરિક તરીકે એન્ટીગુઆમાં રહેતા મેહુલ ચોકસીનું અપહરણ થયું હોવાની વાત પણ સ્વીકારી છે. સાથે તેમણે અંગે કોઈ નક્કર પુરાવા ન હોવાની પણ સ્પષ્ટતા કરી છે. પાકિસ્તાની પ્રધાનમંત્રી ઇમરાન ખાને અફઘાનિસ્તાનમાં સૈન્ય કાર્યવાહી માટે દેશમાં અમેરિકી સૈન્યની છાવણી બનાવવાની સંભાવનાને ફગાવી છે. ઇમરાન ખાને આશંકા વ્યક્ત કરી છે કે આતંકીઓ બદલો લેવાની ભાવના સાથે દેશ પર હુમલો કરી શકે છે. અમેરિકાની એક સંઘીય કોર્ટમાં પાકિસ્તાની મૂળના કેનેડિયન ઉદ્યોગપતિ તહાવુર રાણાના પ્રત્યાર્પણ મામલે આવતીકાલે સુનાવણી હાથ ધરાશે. અમેરિકામાં થયેલા 26/11 હુમલાના ષડયંત્રમાં સામેલ તહાવુર રાણા ભારતે 2008માં રાણાને મુંબઈ હુમલામાં તેની સંડોવણીને પગલે પ્રત્યાર્પણ કરવાનો અનુરોધ કર્યો હતો. દર વર્ષે 23 જૂને મનાવવામાં આવે છે સંયુક્ત રાષ્ટ્ર લોકસેવા દિવસ. તેનો ઉદ્દેશ સમુદાય માટે સાર્વજનિક સેવાના મૂલ્ય ગુણને ઓળખવાનો અને વિકાસ પ્રક્રિયામાં લોક સેવાનું યોગદાન જણાવવાનું છે. નેપાળમાં રાજકીય સંકટ યથા છે. સુપ્રીમ કોર્ટે નેપાળના પ્રધાનમંત્રીને ઝટકો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે કેપી શર્મા ઓલીના 20 મંત્રીની નિયુક્તિ રદ કરી છે. સુપ્રીમ કોર્ટે મંત્રીઓની નિયુક્તિને ગેરબંધારણીય ગણાવી છે. મહિલાઓના કપડાં અંગે આપેલા નિવેદન પગલે પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાનની ચારે બાજુથી આકરી ટીકા થઈ રહી છે. પીટીઆઈની મહિલા નેતાઓ ઇમરાન ખાનના બચાવમાં ઉતરી છે. મહિલા નેતાઓએ પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું છે કે ઇમરાન ખાનના નિવેદનને ખોટા અર્થમાં લેવાયું છે. સાથે જ પીટીઆઈની ઇમરાન સરકાર પહેલીવાર સંગઠનમાં મહિલા નેતાઓને સ્થાન આપવાની સશક્ત બનાવીની વાત કરી છે. એક બાજુ આખી દુનિયા કોરોના મહામારી સામે લડી રહ્યું છે. મોટાભાગના દેશો વેક્સિનેશન અભિયાન પર જોર આપી રહ્યા છે. જોકે કેટલાક દેશોમાં વેક્સિનેશન અંગે ગંભીર સમસ્યાઓ છે. અમેરિકામાં રસી લઈ ચૂકેલા યુવાનોમાં હૃદયલક્ષી સમસ્યાઓ જણાવી છે.